तो एक મહત્વના સમાચારની વાત કરીશું. સુરતથી આવી રહ્યા છે. સુરતમાં સામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા તેવા સમાચાર હાલ સામે આવી રહ્યા છે. સુરતથી આ મોટા સમાચાર, સામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરી છે તેવો સમાચાર છે તે હાલ સામે આવ્યો છે. જાહેરમાં તલવારથી કેક કાપતો વિડીયો પણ સુરતથી વાયરલ થઈ રહ્યો છે. તો જન્મદિવસની જાહેરમાં ઉજવણી થઈ રહી છે. વાત કરીએ સલાવતપુરા પોલીસને ચેલેન્જ આપતો આ વિડીયો છે તે સામે આવ્યો છે. તો સુરતમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. તો વિડીયો ભાઠેના વિસ્તારનો હોવાનું હાલ તો અનુમાન છે તે લગાવાઈ રહ્યું છે. તો પોલીસને એક પ્રકારે ચેલેન્જ આપતો હોય તેવા છે વાત છે તે આમાં સામે આવી છે. સુરતથી અવારનવાર આ પ્રકારે જન્મદિવસની ઉજવણીના વિડીયો પણ ઠેર ઠેર સામે આવતા રહે છે. આ સિવાય અલગ અલગ જગ્યાએથી પણ સામે આવતા રહે છે. ત્યારે સુરતથી વધુ એક આ પ્રકારનો વિડીયો છે તે સામે આવી રહ્યો છે. જે પ્રકારે આપ જોઈ શકો છો કે દ્રશ્યમાં જોઈ શકો છો, તલવાર વડે કેક કાપવામાં આવી રહી છે તે વિડીયો હાલ સામે આવી રહ્યો છે. એક પ્રકારે પોલીસનો કોઈ પણ જાતનો ખોફ નથી. પોલીસને એક પણ જાતનો કહી શકાય કે જે ચેલેન્જ આપતો વિડીયો આ જોવાઈ રહ્યો છે અને તેને પોલીસને ચેલેન્જ આપતો વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે. અને વિડીયો ભાઠેના વિસ્તારનો હોવાનું હાલ તો અનુમાન લગાવાઈ રહ્યું છે. તો આ જ પ્રકારે સુરતમાં અસામાજિક તત્વો છે તે બેફામ બનતા નજરે પડી રહ્યા છે. તો વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહી છે ત્યારે વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા બળદેવ દેસાઈ જોડાઈ ગયા છે. જી બળદેવજી, જે પ્રકારે અલગ અલગ વિડીયો અવારનવાર સામે આવતા રહે છે ત્યારે વધુ એક વિડીયો સુરતથી આ પ્રકારે સામે આવ્યો છે, શું છે વધુ વિગત? જે શિવમ આપને જણાવી દો કે સુરતમાં સાસવારે અસામયિક તત્વોના વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે વધુ એક જાહેરમાં જન્મદિવસ ઉજવતો વિડીયો વાયરલ થયો છે. સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો વિડીયો હોવાનું જાણવા મળ્યું છે. ભાટેના વિસ્તારમાં જાહેરમાં જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે, હાથમાં તલવાર વડે કેક કાપવામાં આવી રહી છે. ત્યારે આમ પોલીસને ચેલેન્જ આપતા હોય એવા વિડીયોમાં દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે સાસવારે ફાટીને ધુમાડે ચડેલા અસામાજિક તત્વોમાં કોઈ પણ જાતનો પોલીસનો ડર ન હોય એવો એક બાદ એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ત્યારે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. જી પોલીસ દ્વારા આ પ્રકારે કોઈ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આગળ? જી શિવમ આપને જણાવી દઉં કે અગાઉ પણ જો આ રીતે જન્મદિવસના વિડીયો વાયરલ થયા હતા, અગાઉ બાર બાળા સાથે ઠુમકા લગાવતો વિડીયો સામે આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ જ પોલીસ જાગે છે અને પોલીસ દોડતી થાય છે. ત્યારે આ વિડીયો વાયરલ થયો છે સમગ્ર સોશિયલ મીડિયામાં અને મીડિયામાં વાયરલ વિડીયોને લઈને પોલીસની ઊંઘ ઉડી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે. જી જીવાદેવ, વારંવાર આ પ્રકારની ઘટનાઓ આપણે જોતા આવ્યા છીએ. અસામાજિક તત્વોની તો વાત કરીએ છીએ, તે લોકો તો આ પ્રકારે કરતા જ આવ્યા છે, પરંતુ ક્યારેક એવા પણ દ્રશ્યો આપણે જોયા છે કે જાગૃત નાગરિકો પણ આ પ્રકારે જે કોરોનાની ગાઈડલાઈન તોડીને પણ આ પ્રકારના કોરોનાના સમયમાં પણ આપણે જોયા છે. વારંવાર સુરતમાં આ પ્રકારની ઘટનાઓ આવતી રહી છે ત્યારે પ્રશાસનની વાત કરીએ તો તે શું કરી રહ્યું છે? જી બિલકુલ, આપને જણાવી દઉં કે સુરતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના ટાઉનમાં જો આ રીતની જાહેરમાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જાહેરમાં જન્મદિવસ ઉજવવામાં આવતો હોય છે, પોલીસની પેટ્રોલિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે. પોલીસનો કોઈ પણ જાતનો ડર ન હોય એવું અત્યારે એક બાદ એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેના પરથી જાણવા મળ્યું છે. પરંતુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારથી તેઓ મંત્રી પદ સંભાળ્યો તેમનો કારભાર ત્યારથી તેઓ કહી રહ્યા છે કે ગુજરાતમાં કોઈ પણ ખૂણે અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિ ચલાવી લેવામાં નહીં આવે. ત્યારે સુરતની પોલીસ પણ કઈક આ દિશામાં કામ કરે તો જોવું એ રહ્યું કે આ વિડીયોને લઈને હવે પોલીસ શું કાર્યવાહી કરે છે. જી જી આભાર આપનો સમગ્ર માહિતી બદલ.